અને ખાસ કરીને શ્રી વેરાવળ પાટણ સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત આ ભાગવત કથા છે અને પાછું સર્વજ્ઞાતિના પિતૃના મોક્ષાર્થે છે. બ્રાહ્મણે પોતાનું એકલાનું હાર હાજુ કર્યું જ નથી, નકર ભૂદેવોના તાલુકા જિલ્લા બતાવ્યો હતી. આવો હકીકત વાત છે. હા, એ તો ચરે વેતી હાલતા ગયા ને દેતા ગયા, હાલતા ગયા ને દેતા ગયા. હા હા હા, એટલે એવા ભૂદેવો અને એમને ત્યાં આવવાનું થયું છે. અને હું હમણાં અમે પ્રોગ્રામ ઓજા હરિય દાદાને ત્યાં કર્યો, તેદી અમે કીધેલું નરેશમામા, અને આજે તેદીથી તમે પહેલી વાર મળ્યા એટલે અમારે મનીષ દાદા, હવે અમુક મિલન એવા હોય છે, અમુક સજનો એવા હોય છે કે એક વાર મળો ને યુગો યુગથી મળેલા હોય એવું લાગે. એટલે મનીષ દાદાના પ્રેમને લઈ અને હું બિલથી નહીં દિલથી આવ્યો છું, કાનો માતર વગરનો. હા, મ ફ ને તો. હા, અને એમાં અમારી લાડકી બેન હવે એમના આમ મારાથી ઉંમરમાં બેન નાના, હોદો બહુ જબરો છે, આપણું ગૌરવ છે ગુજરાતનો, એ એવડા મોટા હોદે અધિક કલેક્ટર સુધી પહોંચ્યા છે નિકિતાબેન. પણ મારી લાડકી બેન એટલે નિકિતાબેન માટે પણ હું આવ્યો છું અહીંયા એમના અને મનીષ દાદા બરાબર નરેશ મામા. એટલે એમણે કીધું કે આવું ભૂદેવોનું આ સરસ મજાનું રૂડું કાર્ય હોય અને એમાં આપણે આવવાનું છે, તો એમાં પાછા ભૂદેવોથી સર્વે જ્ઞાતિ જોડાયેલી હોય. એ તો વચ્ચે કોકે એવું નાખી દીધું હોય કોઈ જ્ઞાતિ વાત ફલાણું ઢીકડું, આ ભૂદેવોએ આપણા શાસ્ત્રો અને વેદોમાં જાય એટલે કોઈ જ્ઞાતિવાદ એને કીધું ક્યાંય વાત આવતી જ નથી, બધાને આપવાની જ વાત આવે છે. એટલે દરેક જ્ઞાતિ કોઈ એવી ન હોય જેની સાથે ભૂદેવો જોડાયેલા ન હોય, એટલે એ નાતે અહીં 18 વર્ણમાંથી મિત્રો બધા આવ્યા છે, એ બધાનું અહીંયાથી સ્વાગત કરી. મયુર દાદા તરવરીઓ યુવાન અને આજે સમગ્ર ગુજરાતને ઘેલું કર્યું છે. મયુર દાદા દવેને એકવાર જોરદાર તાળીથી આપણે વધાવી. અમારે જેમ આયરનો દીકરો હોય, કાઠીનો દીકરો હોય, 5 વર્ષનો હોય તો એ મામો, અને 65 વર્ષનો હોય કે 85 વર્ષનો તો એ મામો, એમ ભૂદેવનો દીકરો અમારે 5 વર્ષનો હોય તો એ દાદો, અને 85 વર્ષનો હોય તો એ દાદો, એ દાદો. હા, ભૂદેવોનું આંગણું છે એટલે આપણે આપણી રીતે વ્યવસ્થા કરવાની હોય એટલે, અને ઉભા ઉભા સાંભળો તોય અમને કાંઈ વાંધો નથી. આમાં કોઈ હળગ કોઈ કલાકાર હળગતી રિંગમાંથી નીકળવાનો નથી કે ઉભે વાંહડે ચડવાનું નથી, સાંભળવાનું છે જે કાંઈ છે અહીંયા. શાંતિથી ઉભો રહેવું બહુ અઘરું છે. આજે પરમ પૂજ્ય મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુને ત્યાં યુનિવર્સિટી નરસિંહ મહેતા યુનિવર્સિટીનો કાર્યક્રમ હતો, ત્યાં થઈને જ હું આવ્યો. ત્યાંય મેં કીધું તું ને અહીંયા કહી દઉં કે આપણે હવે એક વધારાની જરૂર એ પડશે કે આપણે ભાઈબંધ પાસે બેહી, મા પાસે ઘડીક બેહી, બાપુજી પાસે બેહી, મિત્રો પાસે બેહી, ધંધે બેહી. એમ થોડી વાર હવે મને એવું લાગે છે, આ પહેલી વાર હું આજ આફળો વિચાર આવ્યો ને બોલ્યો કે હવે હાંજે અડધી કલાક સવાર કે હાંજ આપણે આપણા પાસે બેહી. દાદા મને એમ લાગે તમને લાગતું હોય હાસું હોય તો બધા દાદા આપો એમ, કારણ કે આપણે આપણા પાસે બેસવા જેવા નથી, તમે ન બેસી શકો એમાં હું આવું. આપણે તમે જો આપણી પાસે બેહું એટલે શું ખબર, મોબાઈલે મૂકી દેવું, કોઈનું કાંઈ વિચારવાનું નહીં, કાંઈ નહીં, ધંધાનું ફલા એમ ના અડધી કલાક બેહી બતાવી જજો એ ઘેરે, ગમે ત્યાં ધરાર ઘૂમરો મારવા વહી જાય, આમ ને તેમ ને હું થયું ફલાણું. આપણે આપણી પાસે બેહીએ ને હજારો વર્ષ સુધી પહેલા જીવતા હતા ને એ પોતા પાસે બેહતા હતા, પોતા પાસે બેહવા શીખશો ને તો જ કોકની પાસે બેહવા જેવા રહેવું, એ વાત બહુ જરૂરી છે ભલામણ. આપણે એકાદશી બીજ ને આ ને તેન વાર ને હારા હારા ને બધા રહી ને ધર્મમાં, એ જરૂરી છે બહુ, એ તો આપણા ઋષિ પરંપરામાં અદભુત છે બધું બરોબર. પણ મને એવું નહીં લાગે છે કે હવે આપણે અઠવાડિયે એક 15 દી એક મહિને જેની જેવી ઓલી જરૂરિયાત, આપણે એવો વાર હવે રહેવાની જરૂર છે કે કોઈ પ્રકારનું આ બધા જે આ સોશિયલ મીડિયા છે એ બધાય વગરના નકોરડા આપવા 24 કલાકના કરવા પડશે હવે ધીરે ધીરે, નકર એ નહીં ખબર પડે કે આપણે ક્યાં જાઉં. હા, એ બહુ જરૂરી છે, એવા આપવા કરવા અઘરા છે. આપણી વૈદિક પરંપરામાં અહીંયા ભૂદેવોનું આંગણું છે એટલે આપને ખબર હોય, માણસ દીઠ 5-5 આહુતિ અપાતી હતી, માથા દીઠ યજ્ઞો થતા હતા. શું આપણી પરંપરા હતી, સવારમાં ઉઠી અને અને એ વખતે એ જે ઘી હોમાય, તજ હોમાય, તલ હોમાય, એમાંથી ઓક્સિજન એટલું બધું ઉત્પન્ન થતું હતું. અત્યારે આપણે એ બધાથી આઘા ઘણા એવા વિશ્વમાં આવી ગયા, હવે તો ઘણું બધું સારું વળતું આવે છે મોદી સાહેબની દયાથી. હું કોઈ પાર્ટીનો માણસ નથી હો, પાછો એ કહી દઉં, મને એવું લાગીને બોલ્યો છું, પણ મોદી સાહેબ ગમતા હે તો ગમતા હે, ગમતા હે તો ગમતા હે, ને હમકો લગતા હે એસે બંદા રમતા હે. એટલે હા, હા આગું બધું આ બધું ખોટું છે, અંધશ્રદ્ધા ફલાણું ઢીકણું જે આપણે બનાવવાનું કે
સીધું એમ જ કે એકચ્યુઅલી એમને અયોધ્યામાં રામ મંદિર નહીં, ત્યાં તમે હોસ્પિટલ બનાવી નાખો, તમને કાળોતરો કરડે. હોસ્પિટલો ઘણીઓ છે ને, હજી ઘણીઓ બનાવીશું, પણ અયોધ્યામાં તો રામ મંદિર જ બનશે ને, હવે બની ગયું. હા, બુદ્ધિના બાચકા લઈને ફરવા વાળા બહુ નીકળ્યા હતા, પણ એ બોલ્યા જ કરે. તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે. એને સટકા ભરવા સિવાય દાદા બીજું કોઈ કામ જ ન હોય એમ. હા, હમણાં બે બગાવું ફિલ્મ જોઈને બહાર નીકળ્યું. બગાવમાં ખબર પડે ને, એ ગામડામાં તો વાંધો નહીં, નકર નકર માલધારીનો વાળો એની આંટો મારજો, ખેડૂ નો કે બળદિયામાં જઈને હાથ ફેરવજો ગાયને, કે બગાવું નામનું જંતુ માખી જેવું થાય, એને સટકા ભરવા સિવાય ધંધો નહીં. હા, એ બગાવ એટલે બે બગાવ ફિલ્મ જોઈને બહાર નીકળ્યું. કુતરાઓને બિચારી બહુ સોટે બગાવ. હા, બે બગાવ ફિલ્મ જોઈને બહાર નીકળ્યું તો વાતો કરતી હતી ઈ કે ઉડીને વયું જવું છે, કુતરું કરી લેવું છે. હવે કુતરા કરી લે એને તો ક્યાં વાંધો છે કાંઈ. હા, એવા એવા એટલે આપણે રિક્ષા કરી લઈએ ને એમ કે ઈ કે કુતરું કરી લેવું કે એમ, કુતરું કરી લેવું કે ઉડીને વયું જવું એમ, એને રિક્ષા કૂતરું કરી લઈએ, આપણે બસ કરી લઈએ એમ. એટલે શબ્દ ની મારા મારી આમ શબ્દ કા આદમી હે, હજી તો મારે મજા કરાવી છે. પણ મારે કેવું છે કે તમે કાંઈ પણ હારું કરવા નીકળશો એટલે તકલીફો બધી આવે, એમાંથી આર પાર ઉતરી જાય, એનું જગતના ચોકમાં કંઈક નામ થાય. ધર્મ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે, પરિવાર માટે, પોતા બધા માટે કરવું. હા, એ વાત એ સાચી છે. આમ એ સબ માયા હે, ઈચકા ક્યાં કરે, એ આપણે ન હાલે, હવારે આ બધા બિલ ભરવા પડે. તમારી તાકાત હોય એટલો રૂપિયો કમાઈ જવો. આપણે ત્યાં દાદા બેઠા છે, શ્રી સુક્તો ગવાણા છે. જો પૈસો ખરાબ જ હોય તો ન ગાય ને, આપણા શાસ્ત્રોમાં ન હોય, પણ એને વિવેક થી જો વપરાય તો, જો વિવેક થી જો વપરાય તો પાતું માય ભાતું પડે, બાકી સગળી ઢોળો સાય તો કાગળ બગડે કાગડા. વિવેક વયો ગયો એટલે કઈ નથી, વિવેક જ બહુ મોટી વાત છે. એની મારે સરળ ભાષામાં તમને સમજાવવું હોય તો, આપણી ગાડીમાં 220 ની સ્પીડ આપી હોય કંપનીએ, ઈ એની લેબોરેટરીમાંથી પાસ થઈ ગઈ છે ગાડી. વિવેક કોને કહેવાય, ઈ ગાડી એમાંથી પાસ થઈ ગઈ છે કે 220 કે 200 કે 230 કે 240, આ ગાડી 220 ચાલવાની છે, એની લેબોરેટરીમાંથી પાસ થઈ ગઈ તો જ કાંટોમાં ઈ આપે, બરોબર. પણ વિવેક કોને કહેવાય, 220 આકો તો હાલે પણ નો હકાય, આને વિવેક કહેવાય. એટલું સમજાઈ જાય એટલે બધું આવી ગયું. હમણાં એક છોકરો નવે નવી ગાડી લઈ આવ્યો, એના પપ્પાને પગે લાગીને કે પપ્પા હું મંદિરે જાઉં છું, સોમનાથ દર્શન કરી આવું, મને આશીર્વાદ આપો કે આપણે, મને કાંઈ વાંધો ન આવે રસ્તામાં, નવી ગાડી લીધી છે. તો એના પપ્પાએ આશીર્વાદ આપ્યા કે મારા આશીર્વાદની સ્પીડ 110 સુધીની હશે, એથી વધારે આગળ ગયો તો આશીર્વાદ વાહે રહી જાય. પછી કહેતો નહીં કે આ શું થયો, આશીર્વાદ લઈને ગયો. એ વિવેક છે, વિવેક થી જો વપરાય તો પાયતું માય ભાતું પડે. દુનિયામાં કોઈ જગ્યાએ એક વિવેક સાચવી રાખો, યુવાનોને હું કાયમ કહેતો ફરું છું, અને એક ટાણું સાચવી લેવું, ટાણાની જ કિંમત છે. બરાબર, જેઠ મહિનો આખો આવે અને જેઠ મહિનાની માલિકોર પાછલું પખવાડિયું વયું જાય, અહાડી બીજ આવે, આખો જેઠ કોરો જાય, તો અમારા ખંડમાં ખટકો નહીં પણ અહાડનો એક દી મન વહેમો લાગે વેરડા. આ દુઓ સમજ્યા જેવો, તમે સમજો તો બધા છે. આ દુઓ વરસાદ માટે છે જ નહીં, વિદ્વાનોમાં જોઈ તો આ દુઓ કોનો છે એ તમને મને બધાને અનુભવ. આ વરસાદનો દુઓ છે જ નહીં, દુઓ શેનો છે ખબર? કોઈ ડાયા માણસને સારા માણસને કોઈ કવિ કહે છે કે આખો જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. હજારો માણસો ગમે એમ આપણા વિશે બોલતા હોય, ગમે એમ કહેતા હોય, જે આપણને સમજી ન હગે સારા માણસને, એનું દુઃખ હોય જ નહીં. જેઠ મહિનાની ગણતરી સોમાહના મહિનામાં છે જ નહીં, અહાઢ શ્રાવણ ભાદરવો અને આસુ સોમાહના મહિના છે. એટલે કવિ એમ કહે છે કે જેની સોમાહમાં જ ગણતરી ન હોય એનું દુઃખ ન લગાડાય, પણ અહાઢનો એક દી વહેમો લાગે વેરડા. ડાયો માણસ જયારે કિંમત ન કરે ત્યારે દુઃખ થાય, ત્યારે તકલીફ થાય. કેવી વાત, આ બધી નાની નાની વાતો જીવનમાં ઉતારવા.